નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ જે દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ છે તેના માટે આજે આપણે મહત્ત્વની વાત કરવાના છીએ વીએન એસ જીયુ વીએન એસ જીયુ શું છે તો કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ઘણા બધા વિસ્તારને લાગુ પડે છે ઘણા બધા જિલ્લાઓને પણ લાગુ પડે છે તો એમાં એડમિશન લેવા માગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે આપણે આજે ચર્ચા કરવાના છીએ તમે અહીંયા એ એની વેબસાઇટ જે છે એ જોઈ શકો છો એ વેબસાઇટમાં જુદા જુદા ફિલ્ડ આપેલા છે અહીંયા ન્યૂઝ એન્ડ ઇવેન્ટ્સ આપેલ છે ત્યારબાદ તમે અહીંયા લિસ્ટ ઓફ એપ્લાયડ જે વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે એપ્લાય કરેલું છે એમનું લિસ્ટ પણ જોવા મળશે ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો દરેક ડિટેલ જે છે એ તમે જોઈ શકો છો હવે આપણે વાત કરવાના છીએ ખાસ કરીને વિદ્યાર્થીઓના એડમિશન માટે કેવા વિદ્યાર્થીઓ તો કે ધોરણ બાર સાયન્સની પરીક્ષા આપેલી છે એવા વિદ્યાર્થીઓ માટે તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો ફક્ત ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે જ છે અને શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટે છે સ્નાતક કક્ષા એટલે કે બી બીકોમ બીબીએ બીઆરએસ વગેરે અભ્યાસક્રમમાં એડમિશન લેવા માગતાઓ હોય બીસીએ એટલે કે ધોરણ બાર સાયન્સ પછી તમામ જે કોર્સ છે બેચલર કોર્સ છે એમાં એડમિશન લેવા માગતા હોય એવા વિદ્યાર્થીઓ માટેની આપણે અહીંયા વાત કરવાના છીએ તો અહીંયા જોઈ શકો છો તમે કે આ અભ્યાસક્રમો છે એમાં આપણે યુનિવર્સિટીની વેબસાઇટ છે વી એસ જી યુ ડોટ એસી ડોટ ઇન પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે હાલ પ્રક્રિયા ચાલુ જ છે સાયન્સના વિદ્યાર્થીઓ માટે આ પ્રક્રિયા ચાલુ છે અને દિવસ સાત દિવસ સુધી આજની તારીખથી સાત દિવસ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે ત્યારબાદ બંધ થઈ જશે આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓ છે એને જ્યારે એનું રિઝલ્ટ આવશે ત્યારબાદ સાત દિવસ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે તો ખાસ કરીને સાયન્સના વિદ્યાર્થીઓ માટે બીએસસી માટેની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે હવે વાત કરીએ આ રજીસ્ટ્રેશન કરવા માટેની પ્રોસેસ શું છે ખાસ બીકોમ કોમ બી એસ સી બીસીએ બીબીએની પ્રવેશ પ્રક્રિયા સુરત વલસાડ નવસારી બારડોલી અને ભરૂચ એમ પાંચ ઝોનમાં વહેંચાયેલી છે આ યુનિવર્સિટી પાંચ ઝોનમાં વહેંચાયેલી છે બરાબર સમજો સુરત વલસાડ નવસારી બારડોલી અને ભરૂચ એમાં ભરૂચના વિદ્યાર્થીઓ જો બારડોલીમાં એડમિશન લેવા માગતા હોય તો બારડોલી ઝોનમાં પણ રજીસ્ટ્રેશન કરવું પડશે અને ભરૂચમાં પણ લેવા ઈચ્છતા હોય તો ભરૂચ ઝોનમાં પણ એને એપ્લિકેશન ફોર્મ ભરવું પડશે એટલે કે પાંચે પાંચ ઝોન માટે અલગ અલગ એપ્લિકેશન કરવાની સુવિધા છે તો અલગ અલગ એપ એપ્લિકેશન કરવી પડશે તમે સુરતમાં છો પરંતુ તમે નવસારીમાં જવા ઈચ્છો છો વલસાડમાંય જીવા જવા માટે ઈચ્છા ધરાવો છો અને સુરતમાં પણ જવા ઈચ્છા ધરાવો છો તો ત્રણેય ઝોનમાં તમારે એપ્લિકેશન કરવી પડશે પ્રવેશ ફોર્મ જે છે એ ત્રણેય ઝોનમાં ભરવું પડશે એટલે કે કયા ઝોનમાં કઈ કઈ કોલેજોનો સમાવેશ કરવામાં આવેલ છે તેની વિગતો પણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે એટલે તમને કદાચ ખ્યાલ ન હોય તમને કોલેજનું નામ ખબર હોય પરંતુ એ કયા ઝોનમાં આવે છે એ તમારે જાણવું હોય તો પણ એ વેબસાઇટ ઉપર મૂકેલી છે ત્યારબાદ આ પ્રવેશ માટેની જે પ્રોસેસિંગ ફી છે એ ખાલી બસો રૂપિયા છે તે તમે નેટ બેન્કિંગ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી પણ ભરી શકશો અને કોઈપણ રીતે અન્ય કોઈપણ રીતે રજીસ્ટ્રેશન ઉપલબ્ધ નથી એટલે તમારે ઓનલાઈન કમ્પલસરી રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે તમામ તમારી ઓરિજિનલ માર્કશીટ હવે બધાની આવી ગઈ હશે આજકાલમાં આવી જશે તો તમે એના ઉપરથી તમે એ અપલોડ કરી શકશો બરાબર ત્યારબાદ તમારે બને ત્યાં સુધી સાયબર કાફેનો ઉપયોગ ન કરવો તમારી ઘરે જાતે મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ કરીને તમારે રજીસ્ટ્રેશન કરવાનું આગ્રહ રાખવો અથવા તમને નજીકની કોઈ કોલેજ હોય તો કોલેજમાં જાશો તો એક્સ્ટ્રા પચાસ રૂપિયા લઈને તમને એ હેલ્પ સેન્ટર ખાતે તમારું ફોર્મ જે છે આખું ફિલઅપ કરી દેશે બરાબર છે તો આ ખાસ વાત કરીએ શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટે બી એ આર્ટ્સ પછી બીએ કરવા માગતાઓ વિદ્યાર્થીઓ છે એને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું નથી એ જે તે કોલેજમાં ડાયરેક્ટ જઈ અને એડમિશન લઈ શકશે ત્યારબાદ બીજા બેચલર કોર્સ છે એમબીબીએસ બીએચએમએસ બી નર્સિંગ આ વગેરે કોર્સ છે એના માટે યુનિવર્સિટી એડમિશન નહીં આપે એ જેતે સંસ્થા જ્યારે એની એડમિશન કમિટી જે છે ઓલ ગુજરાતની એ જે નિર્ણય લે અને એડમિશન પ્રોસેસ કરે એ પ્રમાણે એડમિશન પ્રક્રિયા ચાલુ થશે તો હાલ આ પ્રક્રિયા છે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ચાલુ થઈ ગઈ છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે સુરતના છે વલસાડના છે નવસારીના છે ભરૂચના છે આ જે પાંચ ઝોનમાં આવતા વિદ્યાર્થીઓ જે છે એ ખાસ રજીસ્ટ્રેશન કરી લઈએ અને તમારું એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લઈએ પછી તમે અન્ય કોર્સમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો આ કોર્સમાંથી નીકળી અને અન્ય કોર્સમાં પણ જઈ શકો છો પરંતુ એકાદા ફિલ્ડમાં તમારે એડમિટ કન્ફર્મ કરાવેલું રાખવું જરૂરી છે હવે ખાસ કરીને વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એની વાત કરીએ તો તમારે તમારી મોબાઈલમાં એસ જી યુ લખવાનું છે ડોટ એસી ડોટ ઇન આ પ્રકારની એક વેબસાઇટ ખુલશે ત્યારબાદ તમારે નીચે જાશો એટલે એક ન્યૂઝ એન્ડ ઇવેન્ટ્સ ત્યારબાદ એની નીચે તમે જાશો તો સ્ટુડન્ટ કોર્નર આવે છે એની નીચે આગળ જઈએ તો વેબસાઇટમાં તમે જોઈ શકો છો એ એડમિશન બે હજાર બાવીસ ત્રેવીસ એમાં રજીસ્ટર બટન ઉપર ક્લિક કરો તો પણ ચાલશે અથવા એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે ઓનલાઈન એડમિશન આવું આ પ્રકારની એક વિન્ડો ખુલે છે તમે જોઈ શકો છો એમાં યુઝરનેમ અને પાસવર્ડ પરંતુ તમારે હજી એપ્લાય નાવ કરવાનું બાકી છે રજિસ્ટર કરવાનું બાકી છે એટલે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે અહીંયા આવીને સાઇન ઇન કરવાનું રહેશે તો તમે જોઈ શકો છો અહીંયા ક્વિક રજીસ્ટ્રેશન એમાં એડમિશન એનાઉન્સમેન્ટ પ્રોસ્પેક્ટસ બધી બાબત આપેલી છે અને તમે જાણો છો એમ કરીને તમારે આઈ એગ્રી ઉપર ક્લિક કરવાનું છે આઈ એગ્રી ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો ફેકલ્ટી ફોર એડમિશન તો કે તમે સેમાં એડમિશન લેવા માંગો છો બીએસસીમાં એડમિશન લેવા માંગો છો તો તમે અહીંયા જોઈ શકો છો એ બીએસસી માટેની જે છે એ આખી બધી બ્રાન્ચ જે છે એ ખુલશે બરાબર છે ત્યારબાદ તમારે એ બીએસસી સિલેક્ટ કરવાનું રહેશે એડમિશન ફોર્મ છે આ બધી બાબત તમારે સિલેક્ટ કરતી જવાની છે અને આગળ વધતું જવાનું છે બરાબર છે એ રીતે તમારે ક્વિક રજીસ્ટ્રેશન થઈ જશે અને રજીસ્ટ્રેશન થયા બાદ તમારે સાઇન ઇન કરી અને તમારી ડિટેલ જે છે એ એ સાથે સાથે ડોક્યુમેન્ટ ડિટેલ ફોટો સાઇન વગેરે તમારે અપલોડ કરવાનું થશે અને તમારે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરવાનું રહેશે તો આ રીતે વીર નર્મદ યુનિવર્સિટીમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ખાસ હાલ એડમિશન અને રજીસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ હોવાથી તમારું રજીસ્ટ્રેશન ચોક્કસ કરી નાખજો પાંચે પાંચ ઝોનમાં જો તમે ભરવા માગતા હોય તો પાંચેય ઝોન માટે તમારે એપ્લિકેશન અલગ કરવી પડશે રજીસ્ટ્રેશન કોમન થશે પરંતુ એપ્લાય માટે ફી અલગ અલગ ભરવી પડશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો